ડીપ ફાઉન્ડેશન દ્વારા એજ્યુકેશન ક્ષેત્રે કામ કરવામાં આવશે। સમગ્ર ભારતની કચ્છમાં આવેલી એકમાત્ર મેન્ટલી અરેન્જમેન્ટ દૂર કરનાર દીપ હોસ્પિટલના ડોક્ટર ધ્વનિત દવેના ભવિષ્યના સેવાકીય કાર્યો વિશે વાત કરતા જણાવ્યું હતું કે શ્રી ડોક્ટર દવેના પિતાશ્રીના નામ પર દીપ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે। આ ફાઉન્ડેશન જરૂરતમંદ પરિવારોને એજ્યુકેશન તેમજ જરૂરી લાગતી સેવા પૂરી પાડશે। દીપ ફાઉન્ડેશન આરોગ્ય ક્ષેત્રે, એજ્યુકેશન ક્ષેત્રે, સમાજલક્ષી એવા અનેક સેવાકીય કાર્યોને નજર સમક્ષ રાખી દીપ ફાઉન્ડેશન કામ કરશે। વધુમાં દીપ ફાઉન્ડેશનના ડોક્ટર ધ્વનિત દવેએ જણાવ્યું હતું કે મારું નામ ડોક્ટર ધ્વનિત પ્રદીપ દવે છે। હું ભુજ મધ્યે છેલ્લા 6 વર્ષથી ન્યુરોસાયકેટ્રી તરીકે પ્રેક્ટિસ કરું છું। મારી હોસ્પિટલ એટલે કે દીપ હોસ્પિટલ એ કોમર્સ કોલેજ રોડ પર આવેલી છે, મિરજાપુર રોડ પાસે। દીપ હોસ્પિટલ એ ગુજરાતની નહીં પરંતુ ઇન્ડિયાની સૌથી નાની વયે બનેલી મોટામાં મોટી હોસ્પિટલ છે અને એ બદલ મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ તરફથી સન્માન કરવામાં આવ્યું છે। અને આ માત્ર એક એવી હોસ્પિટલ છે સાયકિયાટ્રીની કે જેનું નામ ઇન્ડિયા અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં દર્જ છે। દીપ શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્ય ધન સંપદમ, શત્રુબુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિ નમોસ્તુતે। દીપ એટલે કે પ્રકાશ ફેલાવનાર, અંધકારને દૂર કરનાર અને સૌથી મહત્વનું તો તે શિક્ષણ સાથે સંકળાયેલું છે। દીપ ફાઉન્ડેશન જે છે તે મારા પિતાજીના નામ ઉપરથી એટલે કે પ્રદીપભાઈ દવે પરથી અમે એક ફાઉન્ડેશનની રચના કરી છે જે મુખ્યત્વે મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક બીમારીના ક્ષેત્રે કામ કરશે। આજે પગના તળિયા બળવા, પેટ દુખવું, કમર દુખવી, માથાનો દુખાવો થવો, હાથ પગમાં ખાલી ચડી જવી, મોઢું સુકાઈ જવું, માથાના વાળ ખરવા, એલર્જી થવી કે ગુડાનો દુખાવો થવો એ પણ માનસિક બીમારીની દવાઓની સારવાર દ્વારા શક્ય બન્યું છે। માનસિક બીમારીની જે દવાઓ છે તેનો આજે વ્યાપ ખૂબ જ વધી ગયો છે। તે માટે થઈને માનસિક બીમારી શું છે અને તેની દવાઓ કેવી રીતે કામ કરે છે તે જે લોકોમાં જે આજે સોશિયલ સ્ટિગ્મા છે તેને દૂર કરવા માટે દીપ ફાઉન્ડેશન કામ કરશે। આ ઉપરાંત એજ્યુકેશન માટે કામ કરશે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે અંધ અને અજ્ઞ બંનેમાં ઓછો શાપિત આંધળો, અંધ અને અજ્ઞ બંનેમાં ઓછો શાપિત આંધળો, અંધ એકાંગે પાંગળો જ્યારે અજ્ઞ અંગે અંગ પાંગળો, માટે એજ્યુકેશન છે તે બહુ મહત્ત્વની વસ્તુ છે। તો દીપ ફાઉન્ડેશન છે તે એજ્યુકેશન માટે ગરીબ બાળકોને મદદ કરશે, એજ્યુકેશન માટે પુસ્તકો, નોટબુક, દફતર વગેરેનું વિતરણ કરશે। તો ભવિષ્યમાં અમારે અનેક ઉત્તમ કામગીરીઓ કરવાની છે, માટે આજે મને સ્વામી વિવેકાનંદનું એક સ્લોગન યાદ આવે છે કે ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધક। સ્વતંત્રતા દિવસની દરેક ભારતવાસીઓને શુભકામનાઓ। હરેન્દ્રસિંહ જાડેજા, કારોબારી ચેરમેન, મુંદ્રા તાલુકા પંચાયત।